બે મુખ્ય પ્રાથમિક શાળા, તાલુકો ગરબાડા, જિલ્લો દાહોદ. વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન 2021-22. વિભાગ 2, સ્વાસ્થ્ય અને સ્વચ્છતા. કૃતિનું નામ આધ્યાત્મિક શરીરનું રહસ્યમય વિજ્ઞાન. ચાર પાકડી વાળો કરવાનો હોય છે. તેનું આસન તાડાસન અને બીજાસન. તેને આધા ચક્ર પણ કહેવાય છે. તે કરોડ રજ્જુના પાયા પર સ્થિત હોય છે. કુંડલીની શક્તિ એમાં હાજર હોય છે. મૂળાધાર ચક્ર ખરાબ થવાને કારણે કેન્સર, પાયલ્સ, એડ્સ જેવા જાતિ સંબંધિત રોગો થાય છે. જમીન પર બેસાતી આ ચક્ર મજબૂત બને છે. નંબર 2, સ્વાધિષ્ઠાન ચક્ર. તેનો રંગ કેસરી હોય છે. તે છ કાકડી વાળો કમળ છે. તેનો મંત્ર વક છે. તેનો આસન વજ્રાસન, મંડુકાસન. નાભિના ભાગે આ ચક્ર આવેલું હોય છે. જે વ્યક્તિ અતિશય વિચાર કરતો હોય તેનો આ ચક્ર ખરાબ થાય છે. જેના દ્વારા ડાયાબિટીસ થાય છે. જે નિયમિત ધ્યાન કરવાથી નિયંત્રિત થઈ શકે છે. નંબર 3, નાભી ચક્ર. નાભી ચક્રનું બીજું નામ મણિપુર ચક્ર છે. તેનો રંગ પીળો હોય છે. તેનું આસન સૂર્ય નમસ્કાર. તે નાભીની નજીક આવેલું હોય છે. જે આપણી પાસે છે તેનાથી અસંતોષ થાય ત્યારે પેટ સંબંધિત રોગો થાય છે. નંબર 4, હૃદય ચક્ર. તેનો રંગ લીલો હોય છે. તે 12 કાકડી વાળો કમર છે. તેનું આસન ઉષ્ટ્રાસન. તેનો મંત્ર હન છે. તે હૃદયની મધ્યમાં સ્થિત હોય છે. હૃદય ચક્ર નબળું થાય ત્યારે હૃદય સાથે સંબંધિત રોગો થાય છે. નંબર 5, વિષધીર ચક્ર. વિષધીર ચક્રનો રંગ વાદળી હોય છે. તેનો મંત્ર હમ. તે 16 પાકી વાળો કમળ હોય છે. તેનું આસન સેતુ બંધાસન. તે ગળામાં આવેલું હોય છે. જેનું આ ચક્ર શુદ્ધ હોય છે તેને જીવનમાં દરેક જગ્યાએ સફળતા મળે છે. આ ચક્ર દૂષિત થવાથી ગળાના રોગો થાય છે. નંબર 6, આગના ચક્ર. તેનો રંગ ભૂરો હોય છે. તે 2 પાકડી વાળો કમર છે. તેનું આસન મંડુકાસન, બાલાસન. તેનો મંત્ર વન છે. તે 2 આંખોની મધ્યમાં સ્થિત હોય છે. આગના ચક્ર ખરાબ થવાથી આપણને માનસિક રોગો થાય છે. નંબર 7, સહસ્ત્રાર ચક્ર. સહસ્ત્રાર ચક્રનો રંગ જાંબલી હોય છે. તેનો મંત્ર ઓમ. તે 1000 પ્રાપ્તિવાળો કમળ હોય છે. તેનો આસન વૃક્ષાસન. તે માથાના ઉપરના ભાગે આવેલું હોય છે. યોગ અને ધ્યાન દ્વારા સહસ્ત્રાર ચક્ર સુધી પહોંચી શકાય છે અને વ્યક્તિ મધ્ય નાળીમાં આવે છે. આભા મંડળ. આપણા શરીરની ફરતે વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર જોવા મળે છે, જેને આભા મંડળ કહે છે. જેના પ્રકાશના રંગ દ્વારા વ્યક્તિ સારો કે ખરાબ જાણી શકાય છે. જેનાથી વ્યક્તિની આધ્યાત્મિક સ્થિતિ જાણી શકાય છે. માથાના પાછળના ભાગે આવેલું બળ ચક્ર છે. જે ભગવાનના ફટામાં પણ જોવા મળે છે. ફાયદા. નિયમિત યોગ અને ધ્યાન
બીમારીઓથી દૂર રહી શકાય છે. રોગ સામે રક્ષણ મળે છે. નિયમિત યોગ અને ધ્યાનથી આધ્યાત્મિક